અંકલેશ્વર તાલુકાના સંચાલી ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને લાખોની મત્તાની ચોરી કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના સંચાલી ગામ ખાતે આવેલી શુભમ પાર્ક સોસાયટીમાં રહેતા સંદીપ ગાય બહાર ગયા હોવાથી ગત રાત્રિ દરમિયાન બંધ હતું. ત્યાં રાત્રિ દરમિયાન કોઈ ચોરોએ આગળના નાના દરવાજાનું તાળું તોડી ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી ઘરનો સરસામાન વેરવિખેર કરી નાખ્યો હતો. સાથે જ કબાટમાં મૂકેલા 3 લાખ રૂપિયા રોકડા તેમજ સોના ચાંદીના દાગીના મળી લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ ઘટનાની જાણ સવારે ઘર માલિકને થતા અંકલેશ્વર તાલુકા પોલીસને ચોરીની ઘટનાની જાણ કરતા તાલુકા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ તપાસ આરંભી હતી. નોંધનીય છે કે જેમ જેમ શિયાળો રંગ બતાવી રહ્યો છે તેમ તેમ ચોરો પણ આ તકને છોડવા માંગતા નથી, એક બાદ એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ભરૂચ જિલ્લાની પોલીસ અનેક ઘટનાઓને ઉકેલી રહી છે, પરંતુ અંકલેશ્વર પંથકમાં ચોરીની ઘટનાઓને અંજામ આપતા ચોરોનું પગેરું મેળવવા સફળ થાય એ પ્રજાજનો ઈચ્છી રહ્યા છે. હાલ હજુ સુધી તાલુકા પોલીસમાં આ અંગે ફરિયાદ દાખલ થઈ નથી. ક્યાં નામ આપકા? સંદીપ ગાયન. કહાં રહેતે હો? સંજલી શુભમ પાર્ક. ક્યા હુઆ આપકે વહાં? મેરા રૂમ સે રાત કો ચોરી હો ગયા. કિતને કા ચોરી હુઆ હૈ? 7-8 લાખ રૂપિયા કેશ, સોને કા ચેન 2, અંગૂઠી સોને કા અંગૂઠી 4, ઓર કાન કા બાલી 2, મોબાઈલ 1 ચોરી હો ગયા. પૈસે કિસ લે અપને ઘર મે રખે થે? પૈસા તિજોરી કા અંદર થા. काय के लिए पैसा इतना रखा था घर के अंदर? आदमी को पेमेंट करने के लिए कल दोपहर के बाद पैसा उठा के लेके आया. लेके आने के बाद आदमी को मैं रात हो गया, इसलिए मेरा ड्यूटी था, मैं ड्यूटी में चला गया. बाद में रात को पैसा चोरी हो गया. पुलिस को इतला किया है? हाँ, पुलिस को बताया आपने? पुलिस में अभी मैं पुलिस स्टेशन में आया है बताने के लिए.